નમસ્તે બધાયને નવા સત્રમાં આપણા પહેલા સ્ટડી સત્રમાં તમારું બધાનું સ્વાગત છે. બધાને એક નમ્ર વિનંતી કે તમે તમારા વિડીયો ચાલુ રાખજો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે ખરેખર કેટલા વિદ્યાર્થીનીઓ આમાં જોડાય છે. ઓકે, તો તમને બધાને ખબર જ છે કે આજનો સ્ટડી સર્કલનો મુદ્દો ટોપિક શું છે. કોણ કહેશે? એડમિટ શો. બરોબર છે. એડમિટ શો એટલે શું થાય? વસ્તુઓ અંગે જાહેરાત કરવી. વેરી ગુડ, જાહેરાત કરવી. બરોબર છે. પણ આપણે જે રીતે જાહેરાત કરવાની હતી એનો ટોપિક શું હતો? પ્રેઝન્ટેશન કરીને કરવાનું. પ્રેઝન્ટેશન કરવાનું તો બરોબર છે, પણ આપણો મુદ્દો એ હતો કે કોઈ પણ સોશિયલ મેસેજ મળે એ મુજબ આપણે એડવર્ટાઇઝમેન્ટનો વિડીયો બનાવીને મોકલવાનું હતું. બરોબર છે. તો તમારી એક્ઝામ હતી એને લીધે થોડેક ઓછી સંખ્યામાં ભાગ લીધેલો છે, પણ જેટલી પણ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલો છે એને ખૂબ ખૂબ અભિનંદન પહેલેથી જ આપી દઉં કે તમે લોકોએ ખૂબ સરસ પ્રયત્ન કર્યો. તમારી એક્ઝામનો સમયગાળો ચાલતો હતો તો પણ. તો હવે આપણે કુલ 7 ગ્રુપે આમાં ભાગ લીધેલો છે. ગ્રુપ એટલે કે આમાં એ રીતે છે કે અમુક ગ્રુપમાં 4 વ્યક્તિઓએ ભાગ લીધેલો છે, અમુક ગ્રુપમાં 2 વ્યક્તિએ ભાગ લીધેલો છે, અમુક સિંગલ કરેલું છે. બરોબર છે. તો એવી રીતે કુલ 7 એન્ટ્રી આવેલી છે. તો એ મુજબ હવે આપણે તમને જે લોકોએ એડવર્ટાઇઝમેન્ટ બનાવેલી છે એ મુજબ તમને અત્યારે બતાડવામાં આવશે, જેથી તમને પણ ખબર પડે કે તમારા પાર્ટિસિપેન્ટ્સ આમાં કેટલા કેટલા છે અને કોને કઈ રીતનું પ્રેઝન્ટેશન કરેલું છે. બરોબર. તો બધા તૈયાર છો જોવા માટે થઈને? હા મેડમ. હા મેડમ. મેડમ સરસ. તો જ્યારે આપણે આ એડમિટ શોનું તમારી સમક્ષ બધું રજૂઆત કરીએ એ પહેલાં હું આપણા કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉક્ટર ભરતસિંહ દોડિયાને વિનંતી કરીશ કે આ સેમેસ્ટરનું આપણું પહેલું સ્ટડી સર્કલ છે, તો એના માટે થઈને પ્રાસંગિક સંબોધન કરે દોડિયા સર. નમસ્કાર. બધા મજામાં? બધા મજામાં હશો? મજામાં રહેવાના જ છે. મજામાં રહેવાના જ છે. ઘણી બધી દીકરીઓ છે, F5 વાળી દીકરીઓ છે, એ થોડીક ટેન્શનમાં છે, એની પરીક્ષા બાકી છે. અને SY અને TY BCOMની દરેક ગર્લ્સ એની પરીક્ષા પૂરી થઈ ગઈ. એના ચહેરા ઉપર હાસ્ય જોવા મળે છે અને F5 BCOMની વિદ્યાર્થીના ચહેરા ઉપર થોડુંક ચિંતા જોવા મળે છે. પણ FYની દીકરીઓ એટલી બધી સ્માર્ટ છે F5 BCOMની કે આવી નાની મોટી પરીક્ષા છે એને તો એ ક્યારેય નજરમાં નથી લેવાની. પરીક્ષા તો આવ્યા કરે. બરોબર. ખાસ કરીને મેં નોટબુક બધાની FY BCOMની પણ ચેક કરી. મોટાભાગની દીકરીઓ ખૂબ સારું વર્ક કરે છે, એટલે મને આનંદ થયો કે ઘણી સારી દીકરીઓ સારી રીતે વર્ક કરે છે, સારી રીતે લેક્ચરમાં જોડાય છે અને ખૂબ જ સરસ નોટ્સ બધાએ બનાવી. લગભગ 15-20% રેશિયો હોય. આપણે માની લઈએ કે ઘઉં કે ગમે તે વસ્તુ લઈએ ને તો એમાં થોડા ઘણા ઘઉં તો નબળા નીકળવાના, પણ એ ઘઉંને પણ આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લેવાના છે, એને ફેંકી નથી દેવાના. એટલે કોઈ પણ વસ્તુ આપણા માટે નકામી નથી. માની લઈએ કે હોશિયાર વિદ્યાર્થીની છે, સારા અક્ષર નથી થતા, એને પ્રયત્ન કરવાનો, સારા અક્ષર કરવાનો. તો ખૂબ જ ઠંડા વાતાવરણમાં ઉત્સાહપૂર્વક જોડાયેલા કોમર્સના દરેક વિદ્યાર્થીઓને કોમર્સ સ્ટડી સર્કલ અને આપણી કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર નાગર સર વતી આવકારું છું. સર આપણને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે.
મને એ પ્રોત્સાહન પૂરું પાડે છે, સાથે સાથે આપણા બધા સ્ટુડન્ટ. મને આનંદ એ વાતનો થાય કે જ્યારે તમે અન્ય કોલેજમાં જતા હોય ત્યારે તમને ખબર પડે કે ભાઈ આપણી કોલેજ એની કમ્પેરિટિવ આપણે બીજી કોલેજ સાથે કરીએ છીએ ત્યારે આપણે કેટલી પ્રવૃત્તિઓ કરીએ છીએ, આપણી કોલેજની અંદર પરીક્ષાનું કેવી રીતે આયોજન કરવામાં આવે છે. હમણાં હું, મને ખ્યાલ છે, હું અને ટાંક સર ખાસ કરીને દીવરાણા, લોહી, વિસાવદર, જૂનાગઢ, મેંદરડા આવી અસંખ્ય કોલેજોમાં સ્કોડમાં ગયા. મોટાભાગે એક પણ દિવસ અમારો એવો નથી કે એમાં અમે કોપી કેસ ન કર્યો હોય. એ ફરજ અમે અમારી નિષ્ઠાપૂર્વક બજાવી. અને મને કહેતા આનંદ થાય છે કે આપણી કોલેજની અંદર જ્યારે એક્ઝામ લેવામાં આવી ટોટલી સોશિયલ ડિસ્ટન્સના અને COVID-19ના નિયમોને પાલન કરી અને આખી એક્ઝામ લેવામાં આવી. એટલે આપણે એ માટે આપણા પ્રિન્સિપાલ ડૉક્ટર નાગર સરનો પણ આપણે આભાર માનીએ કે એવી સરસ મજાની આવી વ્યવસ્થા કરવામાં આવી આપણી સંસ્થાની અંદર. બીજો, અન્ય સંસ્થામાં જ્યારે અમે જઈએ છીએ એક સંસ્થાની અંદર ઇન્કમ ટેક્સનું પેપર જ ઉતારતા હતા. 78 સ્ટુડન્ટમાંથી માની લ્યો કે મને ખ્યાલ છે લગભગ 10 કે 12 સ્ટુડન્ટે બાદ કરી નાખો એટલે એ લોકો ઇન્કમ ટેક્સનો પ્રશ્ન એક કરીને પેપર જ ઉતારતા હતા, કાંઈ નહોતું આવડતું. એની સામે આપણી દરેક દીકરીઓ છે એ વ્યવસ્થિત એક્ઝામ આપતી હતી. હવે એનું શ્રેય મને એકને નથી જતું. તમે એવું ન વિચારતા કે સર એકાઉન્ટ સારું કરાવ્યું એટલે આપણા એકાઉન્ટના પેપર સારા ગયા. આખી ટીમનું મહત્વ છે. એક ટીમ જુસ્સાપૂર્વક કામ કરે છે, એમાં નયન સરનો ફાળો હોય, દોડિયા સરનો ફાળો હોય, ધવલ સરનો ફાળો હોય, પૂર્વી મેડમનો ફાળો હોય, અમી મેડમનો ફાળો હોય, રોનક સરનો ફાળો હોય, કેતકી મેડમનો ફાળો હોય. આવા દરેક અધ્યાપકો અને એ ટીમના લીડર ડૉક્ટર નાગર સરનો ફાળો હોય. અને જ્યારે આ ટીમવર્ક થાય એ ટીમવર્ક રિઝલ્ટ સ્વરૂપે બહાર આવતું હોય. તમને એવું થશે કે આ સ્ટડી સર્કલમાં મેં સરે તો અમને પ્રેશરાઇઝ કર્યા ને ઘરાર વિડીયો બનાવ્યા ને, પણ એ તમારી અંદરની શક્તિ છે એને બહાર લાવવાનો પ્રયત્ન છે. મને ખ્યાલ છે મેં રિદ્ધિને ખાલી જાણ કરી કે બેટા તમે એને હજી એક્ઝામ જ પૂરી થઈ હતી, હજી વિડીયો નથી આવ્યો, એટલે ફટાફટ આપણી કોલેજના ગ્રાઉન્ડમાં વિડીયો, સોશિયલ મીડિયાને લગતો વિડીયો ફટાફટ બનાવી નાખ્યો. આ તમારી ટેલેન્ટ. તમને જે ટાસ્ક સોંપવામાં આવે એ ટાસ્ક તમારે ફટાફટ પૂર્ણ કરવો હોય એટલે એ તમારી તૈયારી. એટલે ઘણી વખત નથી, સૈનિક હોય તો સૈનિકને સરહદ ઉપર મૂકવામાં આવે પણ એને કીધું ન હોય કે તમારે ક્યાં જવાનું છે, એનો પાસવર્ડ એ ન આપેલો હોય, પાસવર્ડ ઉપર કામ થતું હોય, પણ એ સરહદ ઉપર વ્યવસ્થિત પહોંચી જાય એમ તમને જે કામ સોંપવામાં આવે અત્યાર સુધીની દરેક ધારાની અંદર બધાએ ઉત્સાહપૂર્વક જ ભાગ લીધો. અને આ ધારામાં તમે ઓછી સંખ્યામાં નથી હો, ઘણા બધી એન્ટ્રી આવી. અમે મેડમ ભલે કહી કે ભાઈ 7-8 એન્ટ્રી આવી, કારણ કે એડમિટ 100 છે એની અંદર એટલી એન્ટ્રી એટલે બહુ સારું કહેવાય. કારણ કે તમારે વિડીયો દ્વારા સંદેશો મોકલવાનો છે. હમણાં જો તમે કોલેજે આવતા હોત તો અમે તમને ગાઈડલાઈન કરે કે ભાઈ તમે આ રીતની આની જાહેરાત બનાવો, આ રીતના રહેજો, સ્ટેજ ઉપર આ રીતના જશો, આવું બધું ગાઈડલાઈન અમે આપી શકે. આ તો તમારે ઘરે રહી અને તમારે આ રીતના જોડાવવું અને આ રીતના વિડીયો મોકલવો, એટલે એટલી સંખ્યા થઈ એ અમારા માટે અને સંસ્થા માટે પણ સારી બાબત છે. બીજું કે મતદાન જાગૃતિ અભિયાન, એની અંદર પણ એક કંઈક વિડીયો મોકલવાનો હતો અને આપણી FIBCOMની દીકરી પરમાર મનાલી એનો વિડીયો મોકલવામાં આવ્યો અને એનો લગભગ 3rd રેન્ક કે એવો કંઈક આવ્યો, મને આમ અંદાજ ખ્યાલ નથી. એ આપણા માટે ગૌરવની બાબત છે. જે તે સ્પર્ધાઓની અંદર તમે ભાગ લેશો તો એના દ્વારા તમને તમારી વકૃત્વ શક્તિ ખીલશે, તમારી અંદરની શક્તિ બહાર આવશે, અમને ખબર પડશે કે તમારી અંદર આ શક્તિ રહેલી છે. ગભરાવાની કઈ જરૂર નથી, આપણે જ આપણું જોવાનું છે ને, આપણું જ મૂલ્યાંકન છે. એટલે જેટલે બહેનોએ ભાગ લીધો એને અભિનંદન, સાથે સાથે
આજે નવા સત્રથી આપણા ચાણક્ય કોમર્સ સ્ટડી સર્કલ અને કોમર્સ ડિપાર્ટમેન્ટમાં વર્ષાબેન રાવલ એ જોઈન્ટ થઈ છે, એટલે આપણે બધા એને સપોર્ટ કરશું અને એનું સ્વાગત કરશું કોમર્સ સ્ટડી સર્કલમાં, અને ધીમે 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 એ પણ આપણા સ્ટડી સર્કલનો એક પાર્ટ બનશે અને જે તે કાર્યક્રમ હશે એમાં તમને પણ માર્ગદર્શન આપશે. થેન્ક યુ સર. સાથે સાથે હવે પછી આપણે જે જે પ્રવૃત્તિ કરવાની છે એનું કેલેન્ડર પણ મેડમે મોકલી મૂકેલું છે અમી મેડમે, એટલે તમે સ્ટેપ બાય સ્ટેપ આગળની પ્રવૃત્તિઓ છે એને મગજમાં રાખો અને સાથે જોડાઓ. બીજી એક બાબત આપણા માટે મહત્વની છે કે એસવાય અને ટીવાય પ્રકારની જેટલી બેનો જોડાયેલી હશે એને ખ્યાલ હશે કે જે લોકોએ સારી રીતે લેક્ચર એટેન્ડ કર્યા એનું રિઝલ્ટ સારામાં સારું આવશે. અમુક દીકરીઓ એવી છે કે જે જોડાઈ શકી નથી. મને ખ્યાલ છે એફઆઈ બીકોમની એક દીકરી સીડા અને નામ તો ભૂલી ગયો, એ દીકરી ક્યારેય જોડાઈ નથી અને એની બધી નોટ્સ કમ્પ્લીટ હતી. જ્યારે મને બતાવવા આવી એ વોટ્સએપના માધ્યમ દ્વારા કે બીજી કોઈ પણ રીતે એની બેનપણી પાસેથી નોટ્સ કમ્પ્લીટ કરી અને એને એનું કામ પૂરું કર્યું, એવી ચાર પાંચ દીકરીઓ મને એવી મળી કે જેની પાસે મોબાઈલ નથી તેમ છતાં એનું વર્ક પૂરું હતું. આ પણ આપણા માટે છે એ ગૌરવની બાબત છે કે આવી દીકરીઓ પણ છે કે જેની પરિસ્થિતિ એવી છે કે મોબાઈલ રાખી શકે એમ નથી તેમ છતાં પોતાનું વર્ક એને પૂરું કરેલું. તો આ બધું ક્યારે બોલશે? અત્યારે એફઆઈ વાળી દીકરીઓ છે એ છ સેમેસ્ટર પાસ કરીને જશો ને તમારું રિઝલ્ટ આવશે અને ત્યારે તમારી અંદર દરેક પ્રકારની શક્તિ હશે. તમને જે ટાસ્ક આપવામાં આવશે, તમે બેંકમાં કામ કરતા હશે ને તમને કોઈ એમ કહેશે કે તમારે કાર્યક્રમનું સંચાલન કરવાનું છે, તમે કરી શકશો. તમે બેંકમાં કામ કરતા હશે, બીજી કોઈ પણ જગ્યાએ કામ કરતા હશે ને તમને કોઈ પણ ટાસ્ક સોંપવામાં આવશે, તમને એમ કહે કે તમારે સ્પોર્ટ્સ ધારા સંભાળવાની થશે, કાંઈ વાંધો નહીં હું સંભાળી લઈશ. તમને એમ કહેવામાં આવશે કે તમારે નાટ્ય ધારા સંભાળવાની છે, કાંઈ વાંધો નહીં એમાં કાંઈ ન હોય હું સંભાળી લઈશ. આવી શક્તિ તમારી અંદર આવશે તમે આ જે જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધા હશે ને ત્યારે. અત્યારે ઘણી વખત જો મને પોતાની શરૂઆતમાં મને કોઈ ડર ન રહેતો, એનું મેઇન કારણ એ છે કે હું ત્યારે સ્પર્ધામાં ભાગ લેતો. કાંઈ ન આવડે તો કાંઈ નહીં, ભાગ લેવાનો, બીજા આવશે પણ આપણું નામ તો બોલતું હોય ને સ્પર્ધામાં. તો એમ સ્ટડી સર્કલનો અને ધારાનો મેઇન હેતુ એ છે કે તમારી અંદરની શક્તિને અમે બહાર લઈ આવીએ. અને કારણે ઘણી બધી દીકરીઓ અમને જોવા મળે. કાલે મને ખ્યાલ છે આ ઓડેદરા આશા, એને મેં ખાલી સૂચન કર્યું, પછી ધારા નિધિ, હવે ઘણી બધી એફઆઈ દીકરીઓને ખાલી સૂચન કર્યું, ટીવાય બીકોમની દીકરીઓને ખાલી મેં નામ જ લીધા કે ભાઈ તમારે વિડીયો મોકલવાનો છે, એ લોકો તૈયારી કરી અને મોકલી દઈ. વાજા ધારા એને મેં જાણ કરી, ગીત બોલવાનું હોય વચ્ચે ચાલુ લેક્ચરમાં ક્યારેક મને એમ ઈચ્છા થાય કે આજે મારે બે એક બે ગીત સાંભળવા, એટલે વાજા ધારા તૈયાર જ હોય કે સર હું બોલું, કંઈક વકૃત્વના સંદર્ભમાં મારે કંઈક કહેવાનું હોય તો પણ મારું મનાલી તૈયાર જ હોય. કાર્યક્રમના સંચાલન કેવું સરસ સંચાલન કર્યું આશા ઓળેદરા, એ કાર્યક્રમ મેં પોતે મિસ કર્યું કે એ દીકરીએ એટલું સરસ સંચાલન કર્યું. મેં યુટ્યુબ ઉપર આખો કાર્યક્રમ જોયો, મને બહુ મજા આવી કારણ કે એને કેટલી તૈયારી કરી, ખાલી આમ કાર્યક્રમના સંદર્ભમાં નહીં પણ એને કે ભાઈ આ વ્યક્તિ આના વિશે બોલવાની છે, આ સંચાલન ઉપર બોલવાની છે, તો પોતે સંચાલનની વ્યાખ્યા, સંચાલન ઉપર શું કરવું, આયોજન ઉપર બોલવાની હોય તો પોતે આયોજન કોને કહેવામાં આવે, આવા દરેક મુદ્દાઓ છે એને લઈ લીધા. તો આ જે તમે કરો છો આ જ તમારી શક્તિ બોલે છે, એટલે ધીમે 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 એક આપણે જેમ્સ તૈયાર થાય છે. બરાબર, ગુરુકુળ મહિલા કોલેજ છે એના એક એક શક્તિશાળી નેતૃત્વ આપણે તૈયાર કરી રહ્યા છીએ અને એ નેતૃત્વ અને એમાં મને મને આમ ઘણી બધી આશા છે કે કદાચ એફઆઈ વાળા હશે ને એને તો એમકોમમાં પણ ભણાવતો હશે અને મને બહુ મજા આવશે. તો સારી રીતે બધા સારી રીતે ધારામાં બધા વ્યવસ્થિત દોડાતા રહેજો. જે તે કાર્યક્રમમાં ક્યાંય મૂંઝાવ મને પૂછી લ્યો, અમી મેડમને પૂછો, હવે તો વર્ષા મેડમ જોડાયેલા છે એને પણ તમે પૂછો, કોઈ પણ અધ્યાપકને પૂછો, એવું લાગતું હોય તો તમે કેટકી મેડમને પણ પૂછી શકો,
નયન સર ને પૂછી શકો, કોઈ પણ કાર્યક્રમમાં દરેક અધ્યાપક જે વ્યવસ્થિત વર્ક કરે છે તમને જવાબ આપશે. તમારે માત્ર જોડાવાનું છે, તમારે એના અનુકૂળ સમયે પૂછવાનું છે. જ્યાં મૂંઝાશો ત્યાં અમે તમારી સાથે જ છે. બરાબર, ઓકે. અમે મેડમનો પણ આભાર કે મને બોલવાની તક આપી. થેન્ક યુ સર. હવે તમે લોકોને એ બાબત માટે જાણ કરવાની કે સરે જેમ કીધું કે આપણે જેટલી એન્ટ્રી છે એ ઓછી છે, પણ ઓછી નથી સર એમ કીધું. પણ એનું પણ એક કારણ છે કે જે શરૂઆતમાં જ મેં કહી દીધું કે એક્ઝામ હોવા છતાં પણ અમુક સ્ટુડન્ટ્સે પોતાના વિડીયો તાત્કાલિક બનાવીને મોકલાવેલ છે, તો એ અમારા માટે પણ ખૂબ સારી બાબત કહેવાય કે અમે જેમ કામ સોંપીએ કે તમારા કરવાનું જ છે એટલે એ લોકો તરત જ કરીને આપે છે. ક્યારેય ના નથી પાડતા કે ના મેડમ અમારે તો એક્ઝામ હજી પૂરી થઈ, અમને જરાક હા લેવા દો ને હા અમને તે અમને, એવા કોઈ પણ જાતના એક્સક્યુઝ આવતા નથી. એટલા માટે પણ અમને ગર્વ થાય કે અમારી પાસે એવા સારા સ્ટુડન્ટ્સ છે કે અમે જ્યારે પણ કોઈ પણ કામ સોંપીએ તો એની કોઈ દી ના આવતી નથી. બરોબર છે, સરસ. તો હવે આપણે આપણા વિડીયોઝ છે તેને વારાફરતી વારા જોઈએ. તો સૌથી પહેલા વિડીયો તમને હું શેર કરું છું, તો એ છે એસવાય બીકોમમાંથી એક ગ્રુપ, ખાંડધર રિદ્ધિ એન ગ્રુપ, જેમાં કુલ 4 વ્યક્તિઓ છે. ખાંડધર રિદ્ધિ, ખાંડધર જલ્પા, દવે ઈશિતા અને કણઝારિયા દીપા, બધાના વારાફરતી વારા વિડીયો બતાડવામાં આવશે. સુનિય મતદાતા બહુત કિંમતી હે વોટ તેરા એસે ક્યુ ગવાતા, એ ભાઈ એ બંધુ સુનિય મતદાતા બહુત કિંમતી હે વોટ તેરા એસે ક્યુ ગવાતા, વોટ કી તાકત કો તુમ સમજો અપની તકદીર ખુદ હી લિખ લો, વોટ કી તાકત તુમ હી સમજો અપની કિસ્મત ખુદ હી લિખ લો, કિસી કી બાતો મે ના આના કિસી કે કહેને પર ના જાના, ચાહે જિસકો ભી દેના પર વોટ જરૂર દેના, હા હા પર વોટ જરૂર દેના, પર વોટ દેને સે હો ક્યા જાયેગા, એક એક વોટ સે દેશ કી હિંમત તાકત બઢતી જાયે ઓર દેશ અપના પ્રજાતંત્ર કહેલાયે. અરે ઇતના તો અબ તુમ ખુદ ભી સમજ લો, કિસી કી બાતો મે ના આના કિસી કે કહેને પર ના જાના, ચાહે જિસકો ભી દેના પર વોટ જરૂર દેના, હા હા પર વોટ જરૂર દેના. અરે બતાવો તો સહી પર ચુનાવ કિસકા કરે, જો રોગી ના હો જો જોગી ના હો જો દાગી ના હો જો અપરાધી ના હો, અરે ઉસકા ચુનાવ કરના મેરે ભાઈ જો એક સચ્ચા લીડર હો ઓર દિલ સે પૂરા નિડર હો, જો શિલવાન હો જો ગુણવાન હો જો સાહસી હો જો હિંમતી હો, ના જાત ના દેખો ના ભાત ના દેખો, ના રંગ દેખો ના રૂપ દેખો ના ધર્મ દેખો બસ કર્મ હી દેખો, ઉસકા ચુનાવ કરો મેરે ભાઈ જો તેરે હક મે લડે ઓર જનતા કે સાથ હો, કિસી કી બાતો મે ના આના કિસી કે કહેને પર ના જાના, ચાહે જિસકો ભી દેના પર વોટ જરૂર દેના, હા હા પર વોટ જરૂર દેના, કિસી કી બાતો મે ના આના કિસી કે કહેને પર ના જાના, ચાહે જિસકો ભી દેના પર વોટ જરૂર દેના, હા હા પર વોટ જરૂર દેના. થેન્ક યુ. નમસ્તે, હું વાડિયા કાજલ ફ્રોમ ડીવાય બીકોમ, હું વાડિયા નિરાલી ફ્રોમ એફઆઈ બીકોમ. આજે હું તમને મતદાર જાગૃતિ વિશે અમે બંને એક નાટક રજૂ કરીશું.
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે. લોકશાહીને ટકાવી રાખવા માટે દરેક નાગરિકોની પવિત્ર ફરજ છે. નાગરિકોએ લોકશાહીને ટકાવી રાખવા માટે મત આપવો એ ખૂબ જ જરૂરી છે અને મત આપવાથી આપણી લોકશાહીને ખૂબ જ સારી રીતે એવું પોષણ પૂરું પાડી રહે છે. જો આપણે વધારે મત આપીશું તો આપણી લોકશાહીને વધુ સક્ષમ સબળ અને મજબૂત બનાવી શકીશું. પરંતુ જો આપણે મત નહીં આપીએ તો આપણી લોકશાહી નબળી પડી શકે છે. તો આપણે બધા નાગરિકોએ મત આપવો ખૂબ જ જરૂરી બની રહે છે. તો ચલો ને આપણે પણ જોઈએ. સીજો આપણે મત આપવા જવું છે. મત આપવું શું જરૂરી છે? હા, મત આપવો એ ખૂબ જ જરૂરી. ના, હું તો નહીં આવું, તો આરામથી ઘરે રહીશ અને ટીવી જોઈશ. અરે ના ના, એમ ના કરતી. જો તું મત નહીં આપ તો આપણું અને આપણા દેશના ભવિષ્યને કેવી રીતે સુધારી શકીશું? હા, તો હું પણ વોટ આપવા જઈશ. હા, હવે બરોબર. મત આપવો એ આપણો પવિત્ર ફરજ છે અને 18 વર્ષની ઉંમર પછી દરેક લોકો મત આપી શકે છે. શું 18 વર્ષની ઉંમર પછી બધા લોકો મત આપી શકે છે? હા, 18 વર્ષની ઉંમર પછી દરેક લોકો મત આપી શકે છે, પરંતુ તે આપણા દેશનો નાગરિક હોવો જરૂરી છે. હા, તો મારા એક મતથી શું આપણું ભવિષ્ય સુધરી શકશે? જી હા, તારા એક મતથી પણ આપણા દેશનું ભવિષ્ય સુધરી શકે છે. કેવી રીતે? અરે જો આપણે દરિયામાં કેવી રીતે હોય કે એક એક પાણીના ટીપાથી દરિયો બને છે, તો એક એક વ્યક્તિના માટેથી આપણી લોકશાહી સ્વતંત્ર સબળ અને મજબૂત બની શકે છે. તો આપણે દરેક વ્યક્તિએ પોતાનો મત આપવો જરૂરી બની રહે છે. તો હું બધાને મારો એક એક મત આપીશ. અરે ના ના, એમ ન કર. બધાને તારો એક એક મત ના હોય આપવાનો. તું તારો મત એક જ વાર આપી શકે છે અને એક વાર તો તારો મત આપ્યા પછી તારી આંગળી પણ શાહીનું નિશાન કરી દેવામાં આવે છે કે જેથી કરી તું તારો મત એક જ વ્યક્તિને આપી શકે. પણ જો હું બધાને મત આપું તો બધા જીતી શકે ને? અરે ના ના, એવું ના હોય. તારો મત તું તારી એક જ વ્યક્તિને દેવો પડે. હા હા, જોઈ જશે. હું તો મારી ચાલાકીથી જ મત આપીશ. અરે તારી ચાલાકી તને મજબૂર, તારી ચાલાકીથી તને જેલ પણ થઈ શકે છે. જી હા, તારે તારો મત એક જ વ્યક્તિને આપવો જોઈએ. તો હા, હું મારો મત ગમે એક સારા વ્યક્તિને જ આપીશ. હા હવે બરોબર. તું તારો મત એક સારા એવા નાગરિક અને એક સારા એવા નેતાને આપી શકે છે કે જેથી કરી અને આપણા દેશના ભવિષ્યને ખૂબ સારી રીતે આગળ લાવી શકે. આપણા દેશના ભવિષ્ય વિશે વિચારતો હોય અને આપણા દેશના ભવિષ્ય વિશે કંઈક ઉપયોગી બનતો હોય તો આપણે મત એવા વ્યક્તિને આપવા જોઈએ જે આપણા દેશના ભવિષ્યને ખૂબ જ ઉપયોગી આવી શકે. તો ચલો છોડો અપને શાળે કા, ચલો કરો ફિર મત. દેવેક બોલી દો. હલો, જો બે વિડીયો તમે સરસ રીતે નિહાળ્યા. એકમાં આખી આપણી કોલેજનું બેકગ્રાઉન્ડ હતું અને બંને વિડીયો છે એ સરસ રીતે બનાવ્યા. એક વિડીયોની અંદર એસવાય બીકોમના સ્ટુડન્ટ જોડાયેલા હતા અને એક વિડીયો જે બનાવ્યો જાહેરાત માટેનો, એની અંદર બે બહેનો, એક એસવાય બીકોમમાં છે અને એક ટીવાય બીકોમમાં છે. સારો પ્રયત્ન કર્યો. જાગૃતતા મતદારની કઈ રીતના લાવવી, લોકોને ખબર પડે કે ભાઈ આપણે બધાને મત આપી શકતા નથી, આપણો મત રદ થાય. બીજા શરૂઆતના એક વિડીયોની અંદર એ રીતના બતાવવામાં આવેલું છે કે ભાઈ આપણો હક છે, આપણે યોગ્ય વ્યક્તિને ચૂંટવી જોઈએ, લાયક હોય, કોઈ એથી ભરમાવવું ન જોઈએ. આવા દરેક વિડીયો દ્વારા એક ઉદ્દેશ સિદ્ધ કરેલો છે. ઓકે, તો કે આ તો તમને ખબર
ઈ છે ને ઓલું બે તાલા ને એટલે શું કેવાડી મને કાઈ ખબર નથી મે વળી પૂછું કે કાઉ બોલ ન પેરતા તો કે ઈ ઓલું ઓલું પણ ઓલું ઓલું નાનીએ મન તો યાદ નથી તો મસી મે કીધું મને બતાવો એને મને છે ને જો આયુ છે આ વાંદરા ને મોઢા જે ઈ આયુ ઈ કે છે ને એ આતા તમારા આવા પાછું આવું હોય ને તે દિશા તમારા આમ પહેરવાનું સરસ સીમા, મજા આવી ગયો. ખૂબ સરસ અભિનય કર્યો. થેન્ક યુ સર. થેન્ક યુ સર. સંદેશ જે આપ્યો તો એ સારી રીતે તે પહોંચાડી દીધો. હવે જે વ્યક્તિઓ જે નિહાળતા હોય અત્યારે 112 વિદ્યાર્થીની બેનો લગભગ જોડાયેલી છે. હવે તમે જોજો, જો જાહેરાતનો એડમિટ શો લોક જાગૃતિ માટેનો જે હતો એ સીમાએ કઈ રીતના રજૂ કર્યું. તો મારો કહેવાનો મતલબ એ છે બધા વિડીયો સારા જ છે, પણ જે વિડીયોની સાથે તમે જોડાતા હોય એ દરેક વિડીયો અથવા જે જાહેરાતના માધ્યમોમાં તમારે જવાનું હોય તો તમે સાવ ઇન્વોલ્વ થઈ જાઓ અંદર. દાખલા તરીકે ઘણી વખત હું એકાઉન્ટનો દાખલો ગણાવતો હોય તો દાખલાની અંદર વહી ગયો હોય. એમ જ્યારે તમે જાહેરાત ઉપર આવો ને ત્યારે તમે એમાં ઇન્વોલ્વ થઈ જવા જોઈએ. આજુબાજુમાં શું છે કઈ છે એ ખબર ન પડવી જોઈએ. એટલે ખૂબ જ સરસ રીતે રજૂ કર્યો બેટા. આ જ રીતના આગળ પણ તમે સારી રીતે ભાગ લેતા રહેશો એવી શુભેચ્છા, અને આગળ સારી રીતે વધો એવી શુભેચ્છા. क्या आपको शिक्षा, सलामती और सर्वांगी विकास तीनों चाहिए? तो आपको फिक्र करने की बिल्कुल जरूरत नहीं, क्योंकि ये त्रिवेणी संगम तो एक ही कॉलेज में मिल सकता है और वो है गुरुकुल महिला कॉलेज। हाँ, बीए हो, बीकॉम हो या फिर होम साइंस हो, आप श्रेष्ठतम विकल्प के साथ साथ अपनी सर्टिफिकेट कोर्स भी कर सकते हो, जिसमें ब्यूटी एंड वेलनेस, डेटा एंट्री जैसे कई कोर्स मिलेंगे, बस अपनी अपनी। अरे एक और बात, एनसीसी एनएसएस के साथ साथ इतनी प्रवृत्तियां जो आपके भीतर छुपा चित्रकार, संगीतकार और नृत्यकार को भी चलाकर श्रेष्ठतम आयाम तक पहुंचाने में पूरी मदद करता है। श्रेष्ठतम नेतृत्व वाले आचार्य के साथ निपुण अध्यापकों की प्रेम और मार्गदर्शन तो गुरुकुल महिला कॉलेज में ही मिलेगा, पर साथ साथ सबसे बड़ी बात है बेटियां गुरुकुल कॉलेज में 100% सलामत है। अरे तो मेरी बात सुनकर सोच में डूब गए, क्या फीस ज्यादा है? नहीं नहीं, बहुत ही कम फीस में आपको इतना सारा नहीं बहुत सारा मिलेगा। तो जाइए जाइए जल्दी से गुरुकुल महिला कॉलेज में प्रवेश ले लीजिए, कहीं कहीं आप रह न जाए। शिक्षा, सलामती और संस्कार और सर्वांगी विकास का श्रेष्ठतम कॉलेज यानी गुरुकुल महिला कॉलेज। અરે વાહ બેટા, ખૂબ સરસ, મજા આવી. હિરલ, ખૂબ સારી રીતે બેટા તે જાહેરાત કરી. મને ખ્યાલ છે તું લગભગ મોટાભાગના કોલેજના મોટાભાગના કાર્યક્રમનો રિવ્યુ બહુ સારી રીતે આપે છે. હવે એ રિવ્યુ આપવાથી તારી એક તો છે ને જે
લખવાની ક્ષમતા હશે એની અંદર વધારો થાય. એટલે મને આનંદ થયો કે તું એક ઓલરાઉન્ડર છે, બરાબર. એડમિટ શોમાં પણ તું લખી ભાગ લીધો, તે બીજી પ્રવૃત્તિમાં પણ ભાગ લે છે, સંસ્થાના જુદા જુદા જે કાર્યક્રમો હોય અને એનું તે જે તું રિવ્યુ લખે છે એ પણ ખૂબ જ પ્રેરણાદાયક હોય છે. એટલે ખૂબ સારી રીતે તે જાહેરાત ને કન્ટેન્ટ પણ તારો સારો હતો અને રજૂઆત શૈલી પણ ખૂબ જ સરસ હતી. અને આ રીતે કાર્યક્રમમાં બેટા ભાગ લેતી રહેજે. ઓકે બેટા, થેન્ક યુ સર. क्या हो गया है आजकल के युवा वर्गों को, ये लोग गुटखा खाने को अपनी शान बढ़ाना मानते हैं, दारू पीने की आदत को अपनी स्टाइल से नवाजते हैं और सिगरेट जैसी वस्तु को अपना पैशन मानते हैं। उन्हें लगता है ये सब करने से उनकी शान में बढ़ावा होगा, किंतु ये सब लोग ये नहीं जानते कि इनसे कैंसर जैसी खतरनाक और जानलेवा गंभीर बीमारियां हो सकती है। भारत में लगभग 27 करोड़ 5 लाख लोग धूम्रपान आदि का सेवन करते हैं। तो आइए एक बात जान लें कि धूम्रपान स्वास्थ्य के लिए हानिकारक है और इससे कैंसर जैसी भयानक बीमारियां होती है। तो धूम्रपान से दूर रहे, सावधान रहे, सतर्क रहे। वेरी गुड धारा, मजा आयो बग. હવે ઘણા વર્ષો પહેલા તારી જાહેરાત મેં જોઈ હોત ને તો અમારું મોઢું જ રીક્ત રાહું થઈ ગયું ને બેટા, એના વાત. કારણ કે મને ગુટકાની ને પાન તમાકુ ખાવાની છે ને ટેવ હતી, એટલે મારે આ લેફ્ટ સાઈડમાં જે સર્જરી કરવા પડી ને એ ખરેખર તારી જાહેરાત જો મેં ઘણા વર્ષો પહેલા જોઈ લીધી હોત તો આ ન કરવું પડે. તને મેં ટૂંકા ગાળામાં ટાસ્ક આપ્યો અને તે પૂરો કર્યો એટલે મને અંદરથી આનંદ થયો. અને હવે મને એક પ્રકારનો મારો એટલો આત્મવિશ્વાસ વધી ગયો છે, આજે તમારી બધી આ જાહેરાત જોઈ લઉં છું ને એટલે કોમર્સ વિભાગના અધ્યક્ષ તરીકે મને તમારા બધા ઉપર એટલું ગૌરવ અને માન અને એક પ્રકારનું અભિમાન છે કે હવે મને કોઈ પણ કોલેજમાંથી કોઈ પણ પ્રકારનો ટાસ્ક નાગર સર દ્વારા કે સરકાર દ્વારા આપણને કોઈ પણ પ્રકારનો ટાસ્ક આપવામાં આવશે ને એને આપણે પૂરો કરી શકશું, એટલી મારી શક્તિ છે એ તમે બધા આજે વધારી દીધી. ખૂબ જ આનંદ થાય છે, મને અંદરથી આનંદ થાય છે કે તમે એક જે કામ તમને સોંપવામાં આવ્યું ખાલી આ મૌખિક રીતે સોંપ્યું કે હજી વિડીયો નથી આવ્યો બેટા તારે ભાગ લેવો જોશે, અને તમે જે કામ પૂર્ણ કર્યું એનો મને અંદરથી આનંદ થાય છે. અને પાછું એ કામ તમે એવી રીતે બધાએ કર્યું કે એનો તમારો આભાર મારે કઈ રીતના માનવો એ જ હું નક્કી નથી કરી શકતો. એટલે ખૂબ જ સરસ ધારા, થેન્ક યુ સર. હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ ફુનેદ્રા આસા ફ્રોમ FIB કોમ સેમ 1. ટુડે આઈ એમ ગોઈંગ ટુ શો એન એડવર્ટાઇઝમેન્ટ ઓન કોરોના વાયરસ અવેરનેસ. આર યુ ગોઈંગ ટુ આઉટસાઇડ ફ્રોમ સમ ઇમ્પોર્ટન્ટ વર્ક? ઇફ યસ, પ્લીઝ ફોલો માય SMS. આઈ એમ નોટ ટોક ટુ અબાઉટ ફોન SMS, બટ આઈ એમ ટોક ટુ અબાઉટ માય SMS. માય SMS ઇઝ ધેટ S for sanitizer, M for mask, and S for social distancing. So please follow my SMS. Stay home, stay safe, and maintain social distancing. Thank you. Saras beta, Asha, Asha, apni evi dikri je ke જે પણ કામગીરી સોંપવામાં આવે, આજે મારે થોડોક હાજરીનો પ્રશ્ન હતો કે ભાઈ કમ્પ્યુટરવાળાની હાજરી કઈ રીતના લઈ શકીએ, એકાઉન્ટિંગવાળા જોડાયેલા હતા એને મને તરત ફટાફટ મેસેજ મોકલી દીધો એટલે હાજરી તમારી લેવાઈ ગઈ. અને કાલે હવે FIવાળા છે ને એ રીતના મને જે કમ્પ્યુટરમાં જોડાયેલા હોય એ રીતના મેસેજ બેટા આશા તું કરી દેજે. એટલે શું સોમ મંગળ બુધમાં છે ને હવે આપણું જનરલ લેક્ચર નથી આવતું, એક કેતકી મેડમનું આવે છે, બરાબર. પણ પછી મારે એકાઉન્ટિંગની પૂરી હોય હાજરી, બરાબર. એટલે થોડાક હાજરીનો આમ રજીસ્ટરમાં મારે પૂરી હોય ને એટલે સરસ બેટા, તે ટૂંકા ગાળામાં તને જે ટાસ્ક સોંપવામાં આવ્યો હોય તે સારી રીતે પૂર્ણ કર્યો.
અને આ રીતે બેટા દરેક કાર્યક્રમમાં જોડાતી રહેજો, મને મજા આવે છે. તમે અમુક અમુક દીકરીઓના ચહેરા આપણે સવારના જોઈ લઈએ ને એટલે આપણો આખો દિવસ સુધરી જાય. ઓકે, થેન્ક યુ બેટા. વેલકમ ટુ માય એડમિટ શો. આઈ એમ ગોઢાણી અનિતા, FY BCOM સેમ 1. ટુડે આઈ એમ ગોઈંગ ટુ શો ઓન એડવર્ટાઈઝમેન્ટ ઓન સેવ ટ્રી. ફ્રેન્ડ્સ, ટ્રી આર અવર બેસ્ટ ફ્રેન્ડ, સો સેવ ટ્રી એન્ડ સ્ટોપ પોલ્યુશન. ટ્રી ઇઝ અ ફેમિલિયર થિંગ ટુ અસ. Please follow my SMS and save tree. સરસ બેટા, એક ગામડાની દીકરી ખાંભોદરની, અને સારામાં સારું આ રીતના અંગ્રેજી બોલી શકે એને એ ટાસ્ક આપવામાં આવ્યો અને એણે પણ એ ટાસ્ક સ્વીકારી લીધો, એટલે ખૂબ જ સારું કહેવાય. એક ગામડાની દીકરી હોય એ એટલું સારું અંગ્રેજી બોલતી હોય. સારી રીતે એના ફાધરની સાથે કોલેજે આવી ત્યારે હું મને મળ્યો હતો એટલે આનંદ થાય છે. ઘણી બધી મોઢવાળાની દીકરીઓ કાલે ફોર્મ ભરવા આવી ત્યારે હું બધે લગભગ મોઢવાળી જ હતી, બધી દીકરીઓને મળ્યો, એના ફાધરની સાથે મેં વાત કરી, મજા આવે. એ લોકોને આમ એક અંદરથી ડર હતો પણ અહીંથી જાય ને તો હસતા હસતા જાય, એટલે એ પણ આનંદ છે. અને જુદા જુદા વિસ્તારોમાંથી આપણે આવીએ છીએ, ખાસ કરીને તમને એસવાય અને ટીવાયના જે દીકરીઓ હોસ્ટેલમાં આવી તો એ લોકોને ખ્યાલ આવી ગયો હશે કે આપણે હોસ્ટેલની અંદર કેવું સરસ મજાનું જમવાનું. સર કાયમ એ ડીશ જે અમારા ગ્રુપમાં શેર કરે ને અમને અંદરથી એમ તો ઈચ્છા થાય કે અમે જમવા જઈએ. તો આ તમારા આજુબાજુની બધા વિસ્તારોની અંદર તમારે જાણ કરવાની કે ભાઈ ગુરુકુળ મહિલા કોલેજની હોસ્ટેલ જે પહેલા વર્ષો પહેલા હતી એવી પરિસ્થિતિમાં આવી ગઈ. ગુરુકુળ મહિલા કોલેજ વર્ષો પહેલા જે રીતના વખણાતી એ રીતના કોમર્સની અંદર પણ આપણે દરેક સબ્જેક્ટ છે એ સારી રીતે ભણાવશું. એ જ રીતના આર્ટ્સની અંદર પણ સારી રીતે, એ જ રીતના આપણે MA અંગ્રેજી પણ ચાલુ કરેલું છે. તો આ બધી તમારે જાહેરાત કરવાની છે. એક પેમ્પલેટ દ્વારા જાહેરાત કરવામાં આવે એના કરતાં એક સ્ટુડન્ટ અન્ય વ્યક્તિને જાહેરાત કરે એ સૌથી સારી બાબત. અને આપણી સારી બાબત છે એની જાહેરાત કરવાની, જે વસ્તુ છે એ દર્શાવવાની. એટલે ઘણી બધી દીકરીઓ મને ખબર છે હવે FY વાળી દીકરીઓ જ્યારે આવશે ત્યારે એને ખ્યાલ આવશે કે ભાઈ હોસ્ટેલની અંદર કેવી સુવિધા છે, કેવું જમવાનું આપવામાં આવે છે. આ હું ખાલી તમને એટલી જાણ કરું છું. તો હવે અમી મેડમને હું હેન્ડ ઓવર કરું છું માઈક. થેન્ક યુ સર. સર્વે વિદ્યાર્થીની બહેનોનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ બહુ સરસ રીતે એમાં ભાગ લીધો અને તમારા જેટલા પણ વિડીયો જોતા એ બધામાંથી એક લોક કલ્યાણ માટે, સમાજ કલ્યાણ માટે થઈને આપણને એક સંદેશો એમાંથી મળતો હતો. મતદાન જાગૃતિનો મેળો, હમણાં જે આપણો કરંટ ટોપિક જે ચાલે છે કોરોના વાયરસ, એને લઈને પણ આપણને અવેરનેસ કઈ રીતે રાખવી એનાથી એ બધી માહિતી આપણને મળી. તો જેટલા લોકોએ પણ ભાગ લીધો છે તેનો ખૂબ ખૂબ આભાર. હવે આપણું જે ગયું સ્ટડી સર્કલ હતું શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, એનું પરિણામ હજી જાહેર કરવાનું બાકી છે. તેનું પરિણામ હું અત્યારે જાહેર કરું છું. તો સૌ પ્રથમ તો આપણા ત્રણે ત્રણ FY SY TY ત્રણેય ક્લાસમાંથી નંબર આપવામાં આવેલો છે. ત્રીજા ક્રમથી શરૂઆત કરીશ. તો ત્રીજા ક્રમ ઉપર બે વ્યક્તિઓ આવે છે, ઓડેત્રા આશા BCOM સેમ 1 અને ખાણધર રિદ્ધિ BCOM સેમ 3. દ્વિતીય ક્રમ પર આવે છે દવે ઈશિતા BCOM સેમ 3 અને પ્રથમ નંબર ઉપર આવે છે વાઢિયા કાજલ BCOM સેમ 5. તો તમારા બધી બહેનોનો ખૂબ ખૂબ અભિનંદન કે તમે ખૂબ જ સરસ રીતે આપણા જે કોમર્સને લગતા સબ્જેક્ટ હતા એમાંથી તમે લોકોએ સરસ વિષય પસંદ કરી અને તમારી વક્તૃત્વ શૈલી છે તેને તમે પ્રસ્તુત કરી. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. હવે આપણા આજના સ્ટડી સર્કલને, આપણા આજના કાર્યક્રમને અંત તરફ લઈ જવા માટે થઈને હવે હું સૌથી પહેલાં તો આપણા કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર અનુપમ નાગર સરનો આભાર માનીશ કે તે આવી અલગ અલગ પ્રવૃત્તિ કરવા માટે થઈને આપણને પ્રેરણા આપે છે. અમે પ્રેરિત થઈએ છીએ એટલે અમે તમને લોકોને આ બધી વસ્તુ માટે જાણકાર કરીએ છીએ જેથી તમે લોકોને તમારો જે અંદર રહેલી જે આવડત છે, જે શૈલી છે તે વિકસે.
એટલે એ બદલ હું નાગર સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ આપણા કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉક્ટર ભરતસિંહ ડોડિયા એમનો પણ આભાર માનીશ કે તે સતત ને સતત બધી વિદ્યાર્થીની બહેનોને પ્રોત્સાહિત કરે છે અને ભાગ લેવા માટે થઈને હાજર રહેવા માટે થઈને પણ હંમેશા કહેતા રહે છે, તો એ બદલ સર આપનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા ફેકલ્ટી મેમ્બર વર્ષા મેડમ, કિરણ મેડમ, આ બધાનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે લોકો હાજર રહીને આપણી વિદ્યાર્થીની બહેનોને પ્રોત્સાહિત કરો છો. અને છેલ્લે પણ છેલ્લું તો ન જ કહી શકાય પણ આપણી બધી વિદ્યાર્થીની બહેનો જેટલાએ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જેટલી લોકો અંત સુધી હાજર રહેલી છે તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ ખૂબ જ સરસ રીતે પ્રયત્ન કર્યા અને એમાં ભાગ પણ લીધો. અને આ એક પ્રકારની કોમ્પિટિશન જ હતી જે મેં તમને કીધેલું છે. આનો પણ તમને નંબર તમને વિજેતા ઘોષિત પછી અમે જ્યારે રિઝલ્ટ તૈયાર થઈ જશે એટલે તમને એનું તમને રિઝલ્ટ મળી જશે જ્યારે સમય આવશે ત્યારે. બસ તો હવે કંઈ કહેવાનું બાકી રહેતું નથી પણ છેલ્લે ફરીથી એક વખત તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે સાથે રહીને આપણે બધાએ કામ કરીએ છીએ. અત્યારે આપણે લોકો એકબીજા સાથે નથી પણ એકબીજા સાથે જ છીએ, ઓફલાઈન નહીં પણ ઓનલાઈન આપણે બધા એક સાથે જ છીએ. તો આવી જ રીતે તમે લોકો અમને સહકાર આપતા રહ્યો કે જેથી કરીને તમને અમારો પણ સહકાર મળતો રહે અને તમે તમારી આવડત અને તમારું જે શિક્ષણનું કાર્ય છે તે આવી જ રીતે આગળ ને આગળ વધારતા રહ્યો. થેન્ક યુ. હવે આવતા સ્ટડી સર્કલ માટે થઈને તમે લોકો તૈયારી કરી રાખજો, જેનો મુદ્દો આપણે ગ્રુપમાં મૂકેલો જ છે, બરોબર છે? કોઈ ચેક કરેલું છે? કઈ વાંધો નહીં, હજી તો વાર છે, ત્યાં સુધીમાં તો થઈ જશે ને. જેમ આમાં તમે લોકો એક્ઝામ હતી છતાં પણ તમે લોકો આટલી તૈયારી કરી શકો છો તો નેક્સ્ટ કોમ્પિટિશન માટે તો તમે તૈયાર હશો જ બધા. હવે તો એટલી આશા રાખું છું કે આ વધારે સંખ્યામાં તમે લોકો ભાગ લ્યો. હા મેડમ. ઓકે સરસ, ચાલો ફરીથી ખૂબ ખૂબ આભાર બધાનો. આવજો સર. આવજો સર.